મિત્ર આજે આ સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ યહોશવાના પુસ્તકના પંદરથી ઓગણીસ એમ પાંચ અધ્યાયો જોવાના છીએ આ અધ્યાયોમાં ઇઝરાયેલના બાર કુળોને જે જમીન વહેંચી આપવામાં આવે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે હવે આ વિભાગમાં યાકુબના જે કુળો યરદન નદીની પશ્ચિમ બાજુએ સ્થાયી થયા એમને વચનના દેશમાં જમીન ફાળવી આપવામાં આવે છે પંદરમા અધ્યાયમાં આપણે જોઈએ તો યહુદાનો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે સોળમાં અધ્યાયમાં જોઈએ તો એફરાઈમનો હિસ્સો સત્તરમા અધ્યાયમાં મનાશ્યનો હિસ્સો અને અઢાર અને ઓગણીસ અધ્યાયમાં શિમિયોન ઝબુલુન ઇસ્સાખાર આશેર નાફતાલી અને દાનનો હિસ્સો બતાવવામાં આવ્યો છે હવે ઇઝરાયેલી પ્રજા માટે આ વિભાગ જેટલો મહત્વનો હતો મિત્ર એટલો જ આપણા માટે પણ આજે સૂચક છે અને એટલે આપણે એમાંના જે મુખ્ય મુખ્ય મુદ્દાઓ છે એના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું જો તમને યાદ હોય તો ચૌદમાં અધ્યાયમાં આપણે જોઈ ગયા હતા કે કાલેબ યહુદાના કુળનો હતો અને ઈશ્વરે તેને હેબ્રોન શહેર આપ્યું હતું પંદરમા અધ્યાયમાં આ નોંધપાત્ર વ્યક્તિ કાલેબ વિશે વધારે વિવરણ જોવા મળે છે અને એ સાથે પંદરમા અધ્યાયમાં યહુદાના કુળને આપવામાં આવેલી ધરતીનો વિસ્તાર પણ દર્શાવવામાં આવ્યો છે તમે પંદરમા અધ્યાયની તેર અને છઉદ એ બે કલમો જોશો મારી સાથે સાથે અહીં લખ્યું છે અને યહોશવાને આપેલી યહુવાની આજ્ઞા પ્રમાણે યહુદા પુત્રોમાં યફુનના દીકરા કાલેબને તેણે એક ભાગ આપ્યો એટલે કિરિયાર્થ આરબા જે હેબ્રોન છે તે આપ્યો આરબા તો અનાકનો બાપ હતો અને કાલેબે અનાકના ત્રણ દીકરા શેશય તથા અહિમાન તથા તાલમાયને એટલે અનાક પુત્રોને ત્યાંથી કાઢ્યા તમે જુઓ મિત્ર વૃદ્ધ કાલેબને મહાકાય માનવોના વિસ્તારમાં જમીન જોઈતી હતી અને એ જુવાન હતો ત્યારે આ જમીન લેવા જેટલો બળવાન હતો ને એટલો અત્યારે પણ છે થી ઓગણીસ કલમો અને તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી દબીરનું નામ તો પૂર્વે કિરિયાથ સેફેર હતો અને કાલેબે કહ્યું જે કોઈ કિરિયા સેફેરને મારીને સર કરશે તેને હું મારી દીકરી આકસાહ પરણાવીશ અને કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથની એલે તે લીધું અને તેણે પોતાની દીકરી આકસાહને તેની સાથે પરણાવી અને જ્યારે તે તેની પાસે આવી ત્યારે એમ થયું કે તેણે તેને સૂચના આપી કે મારા બાપ પાસેથી એક ખેતર માગી લે અને તે પોતાના ગધેડા પરથી ઉતરી અને કાલેબે તેને પૂછ્યું કે તારે શું જોઈએ છે તેણે ઉત્તર આપ્યો મને આશીર્વાદ આપ તે મને નેગેબમાં જમીન આપી છે માટે પાણીના જરા પણ મને આપ અને તેણે તેને ઉપલાણના જરા અને નીચાણના જરા આપ્યા હવે મિત્ર યહુદાના કુળને જે વિસ્તાર આપવામાં આવ્યો એ સમગ્ર વિસ્તારનું વર્ણન પંદરમાં અધ્યાયના પૂર્વાર્ધમાં કરવામાં આવ્યું છે અને ત્યારબાદ શહેરો દર્શાવવામાં આવ્યા છે હવે આપણે એફ્રાઇમના કુળનો વિસ્તાર જોઈએ યુસફ યાકુબના બાર દીકરાઓમાંનો એક હતો અને તેને બે દીકરાઓ હતા એફ્રાઇમ અને મનાશે અને એ પ્રત્યેકને એક કુળ તરીકે ગણવામાં આવ્યા હતા લેવી કુળ યાજકોનું કુળ હતું અને તેમને કોઈ જમીન આપવામાં આવી નહોતી વચનના દેશનો વારસો આ રીતે બાર કુળો વચ્ચે વેચી આપવામાં આવ્યો તેર કુળોમાં નહીં સોળમાં અધ્યેયની હવે તમે પ્રથમ ચાર કલમો જુઓ મારી સાથે સાથે અહીંયા શું લખ્યું છે અને યુસફ પુત્રનો ભાગ યરદનથી શરૂ થયો એટલે યરેખો આગળથી પૂર્વ તરફ યરેખોના પાણી આગળથી એટલે અરણ્યથી શરૂ થયો ને યરેખોથી નીકળીને ઉપલી તરફ પહાડી મુલકમાં થઈને બેથેલ સુધી ગયો અને તે બેથેલથી લૂઝ સુધી ગયો અને ત્યાંથી આર્કીઓની સરહદ ઉપર થઈને અટારોથ સુધી ગયો અને પશ્ચિમ તરફ યાફલેટીઓની સીમા સુધી નીચલા બેથ હોરોનની સીમા છેક ગેઝેર સુધી ઉતરી અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો અને યુસફ પુત્રો મનાશે અને એફરાઈમને પોતાનું વતન લીધું હવે મિત્ર આપણને મનાશાના કુળનો વિસ્તાર જોવા મળે છે તમને યાદ હશે મિત્ર કે મનાશાના કુળના બે ભાગ પડ્યા અડધુ કુળ યરદન નદીની પૂર્વ દિશામાં સ્થાયી થયું જ્યારે બાકીનું અડધુ કુળ યરદન નદી પાર ઉતરી ગયું અને હવે તેમને તેમનો વિસ્તાર વેચી આપવામાં આવે છે સત્તરમા અધ્યાયમાં યુસફ અને એફ્રાઇમના બાળકોને લગતી નોંધપાત્ર ઘટના વર્ણવવામાં આવી છે તમે સત્તરમાં અધ્યાયની ચૌદમી કલમ જુઓ મારી સાથે સાથે તમે જુઓ સત્તરમાં અધ્યાયની ચૌદમી કલમ લખ્યું છે અને યુસફ પુત્રોએ યહોશવાને એમ કહ્યું કે આ જ લગી યહોવાએ મને આશીષ દીધી છે તેથી હું એક મોટી પ્રજા થયો છું તો વતન સારું એક જ હિસ્સો તથા એક જ વાંટો તે મને કેમ આપ્યો છે એફ્રાઈમને બહુ જ મોટો વિસ્તાર આપવામાં આવ્યો નહીં અને એટલા માટે એ ફરિયાદ કરે છે હકીકતમાં મનાશને જે વિસ્તાર મળ્યો એનાથી લગભગ અડધો વિસ્તાર એફ્રાઈમને મળ્યો હતો એફ્રાઈમના કુળમાં ઘણા બધા લોકો હતા યોશવા એફ્રાઈમના કુળનો હતો અને એફ્રાઈમના કુળના લોકોને લાગ્યું કે ભાઈ આ યોશવા પોતે આપણા કુળનો છે ને એટલા માટે આ બાબતમાં એ આપણી મદદ કરશે પરંતુ એ આ બાબતમાં કંઈ જ કર્યું નહીં એફ્રાઇમના કુળને જે વિસ્તાર મળ્યો તે પર્વતીય હતો અને આ વિસ્તાર બહુ જ ખડકાળ હતો એફ્રાઇમના કુળને સંતોષ થયો નહીં પંદરમી કલમ જુઓ યોશવાનું પુસ્તક એનો કલમ અને યોશવાએ તેઓને કહ્યું કે જો તું એક મોટી પ્રજા હો તો જંગલમાં જા અને ત્યાં પરિજ્યોની તથા હરફાઈઓની ભૂમિમાં પોતાને સારું ઝાડ કાપી નાખીને જગ્યા કર કેમ કે એફરાયમનો પાળીમૂલક તારા માટે બહુ જ સાંકડો છે હવે જો તમે આ વિસ્તારમાંથી મિત્ર આજે પસાર થાવ તો તમને દેખાય કે આ વિસ્તાર ઘણો જ ખડકાળ અને પર્વતીય છે એ બધા વૃક્ષોનું શું થયું હતું સદીઓથી આ દેશ ઉપર જે દુશ્મનો ચડી આવ્યા મિત્ર એમણે બધા જ પર્વતોને સંપૂર્ણ રીતે બોડા કરી નાખ્યા એ વિસ્તારમાં આજે વૃક્ષારોપણ માટે બહુ જ મોટું અભિયાન ચાલી રહ્યું છે આજે આ વિસ્તારમાં વૃક્ષો ઉગી રહ્યા છે કારણ કે એક વખતે વિસ્તાર વૃક્ષોથી છવાયેલો હતો હવે મિત્રો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં ઓલિવ પર્વત પણ વૃક્ષોથી છવાયેલો હતો આજે એ પર્વત ઉપર વૃક્ષોના જે ઠૂંઠા છે એટલા જો ત્યારે હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુશ્મનોને પ્રભુ ખ્રિસ્તને શોધવામાં કોઈ મુશ્કેલી નડી ના હોત ઈસુ ખ્રિસ્તને શોધવા માટે વૃક્ષોના જંગલમાં થઈને દુશ્મનોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાસે પહોંચવા માટે એમને દૂરી જવા માટે યહુદાની જરૂર પડી ઈસુ ખ્રિસ્તના શિષ્ય યહુદા ઇસ્કારિયુતની હવે જુઓ યોશવા પોતાના કુળના લોકોને કેવો નમ્ર જવાબ આપે છે અધ્યાય સત્તર અને અઢાર કલમ જોશો યોશવાનું પુસ્તક અધ્યાય સત્તર અઢાર કલમ અને યોશવાએ યુસફ પુત્રોને એટલા એફ્રાઇમને તથા મનાશાને કહ્યું કે તું એક મોટી પ્રજા થયો છે અને તું ઘણો બળવાન છે તને માત્ર એક જ ભાગ મળશે નહીં પણ પહાડી પ્રદેશ તારો થશે તે તો જંગલ છે તો પણ તું તેને કાપી નાખશે તો તેની સરહદો તારી થશે અને કનાનીઓને જો કે લુઢાના રથો છે ને તેઓ બળવાન છે તો પણ તું તેઓને હાંકી કાઢશે યોશવા કહે છે કે તમને જે મળ્યું છે એ જો તમને ગમતું ના હોય તો આગળ વધો અને પર્વતો સર કરો પરંતુ યાદ રાખો કે એ વિસ્તારમાં મહાકાય લોકો છે તમારે કામ કરવું પડશે અને તમારે લડાઈ કરવી પડશે આની તમારે કશી કિંમત પણ ચૂકવવી પડે એટલે ફરિયાદો બંધ કરવાનું હવે ફરિયાદો કરવાનું બંધ કરો અને વધારે ધરતી કબજે કરવા માટે આગળ વધો બંધ કરો તમારી ફરિયાદો યૌશોઆપ પોતાના કુંડના લોકોને કહે છે કે મારી પાસે આવીને તમે ફરિયાદો ના કરો ફરિયાદો ના કરો ધરતી તો બહુ છે પુષ્કળ છે ધરતી જાઓ ત્યાં અને એ ધરતી સંપાદન કરી લો વારું મિત્ર આપણે જોઈશું તો શિલોહમાં મુલાકાત મંડપ હવે બાંધવામાં આવે છે અઢાર મોદી પહેલી કલમ અને શિલોહ મધ્યે ઇઝરાયેલ પુત્રોની આખી જમાત ભેગી મળીને ત્યાં તેઓએ મુલાકાત મંડપ ઉભો કર્યો અને આખો દેશ તેમની આગળ કબજે થયો ઇઝરાયેલી લોકોએ શિલોહમાં મુલાકાત મંડપની સ્થાપના કરી હવે આ શિલોહ એફ્રાઇમમાં આવેલું એક શહેર હતું અને આ સ્થળ મુલાકાત મંડપ માટે કાયમી નહોતું કારણ કે એ તો વચનના દેશમાં કેન્દ્રમાં ન હતું ઈશ્વર આ પછીના સમયોમાં દાઉદ રાજા દ્વારા કાયમી સ્થળ નક્કી કરવાના હતા જે એક દિવસે યરુશાલેમ શહેર તરીકે ઓળખાવાનું હતું પરંતુ આ સ્થળ બદલાઈને ત્યાં સુધી ઇઝરાયેલી લોકોએ શિલોહમાં ઈશ્વરની આરાધના ભક્તિ કરવાની હતી ન્યાયાધીશોના સમગ્ર સમય દરમિયાન મુલાકાત મંડપ શિલોહમાં રહ્યો હવે મિત્ર આપણે બાકીના વિસ્તારોનું વિભાજન જોઈએ હવે યોશવા એક પડકાર આપે છે જુઓ અઢારમાં અધ્યાયની બીજી અને ત્રીજી કલમ અને ઇસરાયેલ પુત્રોમાં વતન પામ્યા વગર હજી સાત કુળ રહ્યા હતા અને યવોશવાએ ઇસરાયલ પુત્રોને કહ્યું કે જે દેશ તમારા પિત્રોના દેવ વ્ય તમને આપ્યો છે તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો યાકુબના કુળના સાત કુળો ખિસ્સામાં હાથ નાખીને આસપાસ ઉભા રહ્યા હતા એમણે યૌશવાને કહ્યું કે આ ધરતી વિશે શું તમે એમને શું આપવાના છો અને એવો એ લોકોને કહે છે કે તમને અમુક વિસ્તાર આપવામાં આવ્યો છે જાઓ અને તમારી ધરતી પર તમે કબજો કરો ક્યાં સુધી તમે રાહ જોયા કરશો આ પડકાર મિત્ર આપણા માટે પણ ઈશ્વરના પડકાર સમાન છે ઈશ્વરે તો આપણા માટે બધા જ આત્મિક આશીર્વાદો ઉપલબ્ધ કર્યા છે પરંતુ એમના ઉપર દાવો કરવાની વાત આવે ને ત્યારે આપણે કેવા ઢીલા પડી જઈએ છીએ ઈશ્વર આપણા પ્રત્યે બહુ જ ભલા છે મિત્ર બહુ ભલા છે ઈશ્વરની કૃપા માટે ઈશ્વરના પ્રેમ માટે ઈશ્વરની ભલાઈ માટે અને ઈશ્વરની કૃપા માટે આપણે તેમના કેટલા આભારી હોવું જોઈએ ઈશ્વર કેટલા બધા અદભુત છે ઈશ્વરે આપેલી ધરતી આપણે શા માટે કબજે કરતા નથી યોશવાના પડકાર પછી યાકુબના કુળો આગળ વધ્યા અને તેમને ફાળવવામાં આવેલી ધરતી તેમણે કબજે કરવા માંડ્યા હવે આપણે મિત્ર બિન્યામીનના વિસ્તારનો જરા વિચાર કરીએ બિન્યામીનના કુળને યહુદાની ધરતી અને એફરાઈન તથા દાનની ધરતી વચ્ચેનો વિસ્તાર મળ્યો હવે આપણી સમક્ષ શિમિયોનનો વિસ્તાર આવે છે મિત્ર ઓગણીસમો અધ્યાય નવમી કલમ જુઓ યહુદા પુત્રોના વિભાગમાંથી શીમિયોન પુત્રોને વતન મળ્યું કેમ કે યહુદા પુત્રોનો વિભાગ તેઓને સારું જોઈએ તે કરતા વધારે હતો માટે તેઓના વતન મધ્યે શિમિયોન પુત્રોને વતન મળ્યું આપણે મિત્ર પંદરમાં અધ્યાયમાં જોયું એ પ્રમાણે યહુદાનું કુળ રાજવંશી હોવાના કારણે એમને આગવું સ્થાન આપવામાં આવ્યું હતું યહુદાના કુળમાં ધાર્મિક અને રાજકીય રીતે દેશની રાજધાની સ્થપાવાની હતી આ રાજધાની યરૂશાલેમ બની રહેશે યહુદાને જરૂર હતી એનાથી વધારે વિસ્તાર આપવામાં આવ્યો હોવાથી એનો દક્ષિણનો વિસ્તાર સિમિયોનના કુળને આપવામાં આવ્યો હવે આપણે મિત્ર ઝબુલુન ઇસ્સાખાર યાશિર નાપતાલી અને દાનના કુળનો વિસ્તાર જોઈએ ઝબુલુનના કુળને ગાલીલના નીચાણવાળો વિસ્તાર મળ્યો ઈસ્સાખરના કુળને તાબોર પર્વતથી શરૂ કરીને ગાલિલ સમુદ્ર સુધીનો વિસ્તાર મળ્યો નાફતાલીના કુળને ગાલીલની ઉપરના વિસ્તારમાં અને નીચાણના વિસ્તારમાં સ્થાયી થવાનું મળ્યું જ્યારે દાનનું કુળ બિન્યામીન અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચેના વિસ્તારમાં સ્થાયી થયું આ વિભાગ મિત્ર પ્રગટ કરે છે કે ઈશ્વરે ઇઝરાયેલી લોકોને કનાન દેશ આપ્યો એટલું જ નહીં પણ જે તે કુળને ચોક્કસ વિસ્તાર પણ ફાળવી આપ્યો ચોક્કસ વિસ્તાર તમે જુઓ ઈશ્વરને દરેક વ્યક્તિની અને તેના વારસાની કાળજી હતી અને છે આ હકીકતમાં મિત્ર ઈશ્વરે આપણા માટે એક પાઠ સમાવ્યો છે ઈશ્વર અંગત રીતે આપણા વ્યક્તિગત જીવનોમાં આપણી કાળજી રાખવા માંગે છે મારા મિત્ર તમારું અંગત જીવન ઈશ્વર માટે અંગત નથી ઈશ્વર માટે અંગત નથી ઈશ્વરને ખબર છે કે તમે કોણ છો અને કેવા છો આપણે ઈશ્વરથી સંતાઈ શકતા નથી મિત્ર આપણે જ્યાં છુપાઈએ છીએ ત્યાં ઈશ્વર આપણી પાછળ જ આવે છે હવે મિત્ર આપણે જોઈશું તો યૌશમાંને ખાસ વિસ્તાર પ્રાપ્ત થાય છે ઓગણીસમાં અધ્યાયની ઓગણપચાસ થી એકાવન કલોમાં આપણે જોઈશું ઓગણપચાસથી થી કવન એ પ્રમાણે તેઓ દેશનું વતન સીમાવાર વહેંચી રહ્યા પછી ઇઝરાયેલ પુત્રોએ નૂનના દીકરા યોશવાને પોતા મધ્ય વતન આપ્યું એફ્રાઇમના પહાડી મુલકનું તિમનાથ સેરા નામનું જે નગર તેણે માગ્યું તે યૌવાના કહેવા પ્રમાણે તેઓએ તેને આપ્યું અને તે નગર બાંધીને તેમાં રહ્યો એલ આઝાર યાદકે ને નૂનના પુત્ર યૌશવાએ ને ઇઝરાયલ પુત્રોના કુળોના પિતૃઓના ઘરોના વડીલોએ શિલોહ મધ્યે મુલાકાત મંડપને બહારણે શું કહે છે યૌવાની આગળ ચિઠ્ઠીઓ નાખી જે વતનો વેચી આપ્યા તે એમ તેઓએ દેશ વહેંચવાનું કામ સમાપ્ત કર્યું હવે આપણને એમ લાગે મિત્ર કે યૌશવા ઈશ્વરનો માણસ હતો એણે કનાન દેશના વાસીઓ સામે ઇઝરાયેલી લોકોને સફળતાપૂર્વક દોર્યા હતા અને એ વિજયી બન્યો હતો એટલે ઇઝરાયેલી લોકો એને કહેશે કે એને જ્યાં રહેવું હોય ત્યાં એ વિસ્તાર એ પસંદ કરી લે પણ એવું બન્યું ને ઇઝરાયેલ લોકોએ તેને મનગમતો વિસ્તાર પસંદ કરવાની છૂટ ના આપી પોતે પસંદગી કરી એને તેમના સેરા નામનું સ્થળ પસંદ કર્યું સીલોથી તે અગિયાર માઇલ દૂર હતું હવે વાસ્તવિકતામાં એ જગ્યા તો ઉજ્જડ હતી સાવ ઉજ્જડ અને ખરાબમાં ખરાબ જગ્યા આ હકીકત મિત્ર મને ઇબ્રાહીમ અને લોતની વાતની યાદ અપાવે છે ઇબ્રાહીમે લોતને કહ્યું કે ભાઈ તને પસંદ પડે એ વિસ્તાર તું પસંદ કરી લે તને પસંદ પડે એ વિસ્તાર અને એ પછી જે કંઈ બચશે એમાં હું રહીશ અને આપણે જાણે છે મિત્રો કે લોતે સર્વશ્રેષ્ઠ વિસ્તાર પસંદ કર્યો આ ઘટના આ માણસોનું વ્યક્તિત્વ પ્રગટ કરે છે યવોશવાએ અરણ્યની પછી જેવો વિસ્તાર પસંદ કર્યો ચોક્કસ આ બાબત ગુણ લક્ષણો પ્રદર્શિત કરે છે એ ઇઝરાયેલી લોકો વિશે પણ કંઈક પ્રદર્શિત કરે છે આ લોકો ઈશ્વરના આ માણસને નાનકડી ઉજ્જળ જગ્યા પસંદ કરવા દેવા માંગતા હતા ઈશ્વરના લોકોએ ઈશ્વરના સેવકની કાળજી લેવામાં તકેદારી રાખવી જ જોઈએ આજે મિત્ર આપણે ઈશ્વરના સેવકોની કાળજી લેવામાં કેટલી તકેદારી રાખીએ છીએ આપણે એ યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વરના સેવકો આપણા માટે આત્મિક આશીર્વાદ લાવનાર એવા સેવકો હોય છે ઈશ્વરના પવિત્ર વચનોનું શિક્ષણ આપણને આપે છે ઈશ્વર સાથેના સંબંધમાં આપણે મજબૂત થઈ શકીએ એ માટે આપણને દૂરવણી આપે છે આપણા માટે પ્રાર્થના કરે છે અને એટલા જ માટે મિત્ર ઈશ્વરના સેવકની કાળજી લેવામાં આપણે તકેદારી રાખવી જોઈએ આજે આ વિભાગમાંથી સૌથી વધુ અગત્યની વાત આપણને આ શીખવા મળે છે અને એટલે આપણા જીવનમાં એ ઉતારવા માટે ઈશ્વર આપણને કૃપા આપે આમેન